નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે ગુજરાતના હવામાન વિભાગને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા છે. અને મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું છે કે દિવાળીના પહેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અને મિત્રો, દિવાળી અગાઉ 3-4 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો, આથી જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં કેટલાક કેસો વધી રહ્યા છે. ડેન્ગ્યુ, તાવ, શરદી, ખાંસી, ઉધરસ જેવા કેસો પણ ગુજરાતમાં વધી રહ્યા છે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે. તો મિત્રો, આની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની કરવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. અને મિત્રો, જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દીજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દીજો. તો મિત્રો, જોવામાં આવે તો દિવાળી પહેલાં અને પછી ગુજરાતનું વાતાવરણ બદલાઈ શકે છે. અને મિત્રો, ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી શકે છે. અને મિત્રો, હાલ અત્યારે બંગાળાની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે. અને મિત્રો, બંગાળાની ખાડીમાં મિત્રો આજે હલચલ જોવા મળી હતી. અને મિત્રો, આજે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે ખેડૂતોને પણ સાથે ચેતવણી આપવામાં આવી છે. અને મિત્રો, ખેડૂતો સાવચેત રહે, કારણ કે મિત્રો હવામાન વિભાગના પલટામાં ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે. તેથી મિત્રો, ખેડૂતોને પણ સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. અને મિત્રો, ગુજરાતમાં 2-3 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ બદલાઈ શકે છે. અને મિત્રો, કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને મિત્રો કેટલીક જગ્યાએ છાંટા જેવો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ પડી શકે છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો, 2-3 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો, આ હવામાન વિભાગે જણાવ્યું હતું કે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મહુવા, અલંગ જેવા વિસ્તારો છે ત્યાં મિત્રો નાના મોટા ગામડાઓ છે ત્યાં મિત્રો ખેડૂતો વધારે પ્રમાણમાં વસે છે. તેથી મિત્રો, ત્યાં ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ સાચવીને રહે. અને મિત્રો, આ વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે સ્પષ્ટપણે જણાવી દીધું છે. તો મિત્રો, આ હતી હવામાન વિભાગ તરફથી મળેલી સંપૂર્ણ માહિતી. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, આજના વિડીયો માટે આટલો જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. જય માતાજી.